રાજકોટ સિલુ એન્ડ કંપનીના ગોટાળા મુદ્દે સુરેશ સિલુ આવ્યા મીડિયા સમક્ષ. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કેકે ચોકસી, રાજકોટ. મારું નામ સુરેશભાઈ સિલુ છે. કાલે ધર્મેશભાઈ તરાવિયા કરીને જે વ્યક્તિ છે માધવ થ્રેડ વાળા, એને મારા વિરુદ્ધ એક વિડીયો જાહેર કરેલો છે. એ તદ્દન પાયા વિહોણો છે. એને ઘણા બધા આક્ષેપ કર્યા છે. એમાંનો એમ કે છે કે ભાઈ રાજેશભાઈ સિલુ મને આવી આવી ધમકાવતા ને ઓલું કરતા ને એવું કંઈ છે નહીં. રાજેશભાઈ સિલુ મારા મોટાભાઈથી, સાચી વાત છે, પણ એનું ડિપાર્ટમેન્ટ અલગ છે. હું વેપારી છું અને ધર્મેશભાઈ છે એ અમે આજથી 8-10 વર્ષ પહેલાં ભાગીદારી બિઝનેસ કરતા હતા. અને એને એવા આક્ષેપ કર્યા છે કે ભાઈ માધવ થ્રેડ નામની જે પેઢી હતી એમાં વાત થઈ હતી કે આટલું પેમેન્ટ આપવાનું, તો મારા ભાગનું જેટલું પેમેન્ટ હતું એ મેં એને આપેલું છે અને એના મારી પાસે ઓથેન્ટિક પુરાવા છે. બીજું કે એમ કે છે મારા નામની જે દુકાન હતી, ઓફિસ હતી, એ ક્યાં છે શું છે મને ખબર નથી, તો એનો દસ્તાવેજ પણ મારી સાથે છે. આપને કહો તો આપને બતાવી આપીએ કે મને એને દસ્તાવેજ કરી આપેલો છે અને એ પોતે સબ રજિસ્ટરમાં જાતે આવીને મને દસ્તાવેજ કરી આપ્યો છે. અને અમે એને વ્હાઇટનું બેંકમાં પેમેન્ટ પણ આપેલું છે. એની વેલ્યુ ટીલ ટુડે પણ 5-6 લાખ રૂપિયાથી વધારે એની ઓફિસની કિંમત હતી, પણ એ મેં પણ વેચાતો ના સાહેબ, મને કોઈ કારણ ખબર નહીં. આપને ખ્યાલ જ હશે મીડિયામાં એમને જે કંઈ વાત કોને સલાહ કરી. હા, મારા ભાઈ સાથે રિલેશન છે, પણ એક ભાઈ તરીકેના છે, ધંધાના અમારે કોઈ રિલેશન નથી. માધવ થ્રેડ દ્વારા ભેગું તમારી ભાગીદારી કેટલો સમય? માધવ ધારી ભેગી શું આમરેને છેલ્લા 7-8 વર્ષથી રહી, પણ એને શરૂઆતથી અમે જોઈન થયા પછી થોડોક ટાઈમ જ કામ કર્યું છે સાહેબ. અને મારા જે પૈસા છે પોતે પર્સનલ છે, અને મારી પાસેથી અત્યાર સુધીમાં 82 લાખ રૂપિયા લઈ ગયા છે ભાઈ. અને 82 લાખમાંથી 18 લાખ રૂપિયા એ કે ઓર્ડર માટે લઈ ગયા, મશીન માટે લઈ ગયા, એ મશીનો પણ બારોબાર વેચી નાખ્યા છે. અને એમ કહે છે હવે કે મશીન મારા ગોડાઉનમાં આપ્યું, તો મશીન જે પડ્યા છે એ જૂનો ભંગાર પીડો છે. અને ટીલ ટુડે આજની તારીખમાં એમને જોતો હોય તો હું કાઢી આપવા માટે રેડી છું.